નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6માં ઇંગ્લિશ વિષયની અંદર પાઠ ત્રીજો આવે છે ઇન ફ્યુચર. તો આ યુનિટ ત્રીજું ઇન ફ્યુચરના જે કાંઈ નાના મોટા પ્રશ્ન જવાબ છે એ દરેક સ્વાધ્યાય પોતાના પ્રશ્ન જવાબની અહીંયા આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સાથે તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે જે વિદ્યાર્થીઓ નવા છે ચેનલની અંદર, જેમના ચેનલમાં બરાબર ઘણા બધા વિડીયોઝ છે મુકાઈ ગયા છે પણ ખ્યાલ નથી, એ વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે જોઈ લેશે, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પણ ક્લિક કરી દેશે, જેથી કરીને આવા જેટલા વિડીયોઝ મુકાય છે એની નોટિફિકેશન દ્વારા એમને પણ જાણકારી મળતી થાય, અને અલગ અલગ બીજા પણ આવા વિડીયોઝ છે આવનાર પરીક્ષા માટે પણ ઉપયોગી થતા હોય છે. તો આવા વિડીયોઝ છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. એમાં ત્રીજો પાઠ છે ઇન ફ્યુચર, એમને લગતા જે કાંઈ પ્રશ્ન જવાબ, તો એમના પ્રશ્નના જવાબ છે જોતા જઈએ આપણે બરાબર. જેમ કે પહેલો પ્રશ્ન છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. આપેલા પેરેગ્રાફને એટલે કે ફકરાને આધારે એમની અંદર જ્યાં જે પ્રશ્નનો જવાબ છે એ લખવાના થાય. તો એમાં પેરેગ્રાફ છે કે સિદ્ધાર્થ, આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ, આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ, આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ, એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી, આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટી. તો સીધા જ કહે કે હું એક શિક્ષક બનવા ઈચ્છું છું કે હું મારા બધા વિદ્યાર્થીઓને હસાવવા માગુ છું, હું તેના ઉપર ક્યારેય બૂમો નહીં પાડું પણ એને પાસે બૂમો પડાવીશ બરાબર, તેઓની સાથે બૂમો પાડીશ એમ કહે છે. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ, ક્યારેય મારા વિદ્યાર્થીઓની ઇન્સલ્ટ નહીં કરું, એટલે કે ને બરાબર પૂરાય નહીં કર્યો, અને વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ એટલે એને કાંઈ ખામી નહીં શોધું, એવી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી, દરેક સ્ટુડન્ટ છે એને પોતાની કંઈક ને કંઈક આવડત હોય છે, અને હું તેની સાથે રમીશ અને દરેકની એબિલિટી એટલે કે જે કંઈ આવડત છે બરાબર એની પાસેથી બરાબર પાછી મેળવવા પ્રયત્ન કરીશ. તો એના વિશેના પ્રશ્નના જવાબ છે આપવાના છે. જેમ કે પહેલું છે, વોટ ડઝ સિદ્ધાર્થ વોન્ટ ટુ બીકમ, તેમનો આન્સર આવશે સિદ્ધાર્થ વોન્ટ ટુ બીકમ અ ટીચર. બીજું છે, વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ, એમાં આન્સર આવશે સિદ્ધાર્થ વિલ લાફ એન્ડ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. ત્રીજું છે, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ, એમાં જવાબમાં આવશે સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ એન્ડ નોટ ફાઇન્ડ ધેર ફોલ્ટ્સ. ચોથું છે, હાઉ વિલ સિદ્ધાર્થ ડિસ્કવર એન્ડ ધ સ્પેશિયલ એબિલિટીઝ ઓફ સ્ટુડન્ટ્સ, એના જવાબમાં આવશે સિદ્ધાર્થ વિલ પ્લે વિથ હિઝ સ્ટુડન્ટ્સ એન્ડ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. પછી છે, આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ ધી એબીસીડી ઓફ ધ ગીવન બોક્સિસ. તેમાં પહેલું છે, સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ, ખાલી જગ્યા તો સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર, એમાં સી ઓપ્શન આવશે. બીજું છે, સિદ્ધાર્થ વિલ નેવર, ખાલી જગ્યા સ્ટુડન્ટ, સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ, એમાં એ ઓપ્શન આવશે. ત્રીજું છે, એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટીઝ, તો એના જવાબમાં બી ઓપ્શન આવશે. બીજો પેરેગ્રાફ છે પછી, સિદ્ધાર્થ કહે છે માય સ્ટુડન્ટ્સ વિલ ગેવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ, મારા વિદ્યાર્થીઓની પાસે હું એમના મંતવ્યો આપીશ વર્કનમાં, આઈ વિલ નોટ ઇન્સ્ટિટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ, ક્યારે એવું ઈચ્છું કે પિન ડ્રોપ સાયલેન્સ છે એ વર્કનમાં હોય, ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન ધ ક્લાસ, અને બરાબર બધા અલગ અલગ રમૂજી અવાજો છે પણ એ ક્લાસની અંદર થાય બરાબર. આઈ ડિસલાઇક લેક્ચર, મને જે લેક્ચર્સ છે એ નથી ગમતા, સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ, એટલે હું મારા વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક પ્રવૃત્તિ દ્વારા શીખવીશ. વી વિલ ડૂ એ લોટ ઓફ લિસનિંગ સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ
ઓન એક્ટિવિટીઝ ટુગેધર. હું અમે બધા એકબીજા સાંભળશું, બોલશું અને એમની પાસેથી આવી પ્રવૃત્તિઓ એકબીજા સાથે હળીમળીને કરશું. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર. અમે બધા બહાર જશું, ગાશું, ડાન્સ કરશું અને એકબીજા આનંદ માણશું. ઇન શોર્ટ, આઈ વિલ બી ફ્રેન્ડ ઓફ ફોર ઓલ. ટૂંકમાં કહું તો હું દરેકનો એક મિત્ર તરીકે વર્તવા પ્રયત્ન કરીશ. દે વિલ ઓલ લવ મી, એ બધા મને પ્રેમ કરશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. મારી જિંદગી છે જે શિક્ષક તરીકે એન્જોય કરવા ઈચ્છું છું, આનંદ માણવા ઈચ્છું છું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પહેલું છે, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સ્ટિટ, તો એના જવાબમાં આવશે, સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સ્ટિટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. બીજું છે, વોટ ડઝ સિદ્ધાર્થ ડિસલાઈક, એટલે નથી ગમતું, તો સિદ્ધાર્થ ડિસલાઈક્સ ધ લેક્ચર્સ. ત્રીજું છે, હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ હી સ્ટુડન્ટ્સ, એના જવાબમાં આવશે, સિદ્ધાર્થ ટીચ હી સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ધી. આપેલા જે પ્રશ્નો છે ને એમાંથી તમને જે ઓપ્શન પ્રમાણે સાચો જવાબ લાગતો હોય એ ABCD આપેલા ખાનાની અંદર લખવાના છે. જેમ કે પહેલો છે, સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, તો ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ, એમાં ડી ઓપ્શન આવશે. બીજું છે, સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સ્ટિટ ઓન ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ, તો ઇન્સ્ટિટ ઓન ડીપ ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ, એમાં એ ઓપ્શન આવશે. ત્રીજું છે, ધેર વિલ બી ખાલી જગ્યા વોઇસીસ ઇન ધ ક્લાસ, તો ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન ધ ક્લાસ, તો એમાં સી ઓપ્શન આવશે. ચોથું છે, સિદ્ધાર્થ ડિસલાઈક્સ લેક્ચર્સ, તો એના જવાબમાં બી ઓપ્શન આવશે. પાંચમું છે, સિદ્ધાર્થ વિલ ટીચ ઇઝ સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ, તો એના જવાબમાં સી ઓપ્શન આવશે. ત્રીજો પેરેગ્રાફ છે, યુવા કહે છે, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, ગઈ જાન્યુઆરી મહિને હું મારા કાકાને ત્યાં ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત, તે વડગામ નજીક ખંભાત પાસે છે. એ ગ્રુપ ઓફ યંગ બોયસ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કેમ ધેર, બરોબર, છોકરા અને છોકરીઓના સમૂહ છે એ વડોદરાની નજીક ત્યાં આવેલા. તે ક્રોસ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઈડ, તે લોકો જ્યારે ખંભાતના આખાતને ક્રોસ કરતા હતા ચાલીને, ત્યારે એ લોકો એ રીતના ખાડીમાંથી પસાર થયા. ધે કેમ ધેર ટુ સી ધ ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ, તે લોકોએ ત્યાં ઘણા બધા સુરખાબ છે બરાબર એના સમૂહો જોયા રાત્રે. તે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ ધ બિગ ટેલિસ્કોપ, તે લોકોએ અવલોકન પણ કરેલું મોટું ટેલિસ્કોપ લઈને રાત્રે આકાશમાં. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચનમાં પહેલું છે, વેર ડીડ ઇવા ગો લાસ્ટ વીક, અને જવાબમાં આવશે, લાસ્ટ વીક ઇવા વેન્ટ હર ટુ હર અંકલ્સ પ્લેસ. બી છે, હુ કેમ ધેર, તો એના જવાબમાં આવશે, અ ગ્રુપ ઓફ યંગ બોયસ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કેમ ધેર. ત્રીજું છે, વોટ ડીડ ધે ક્રોસ, તો એના જવાબમાં આવશે, ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત. ચોથું છે, વેન ડીડ ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત, તો એના જવાબમાં આવશે, ધે ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત વેન ધેર વોઝ નો ટાઈડ. પાંચમું છે, વેર ડીડ ધે કમ ટુ સી, તો એના જવાબમાં આવશે, ધ ફ્લોક ઓફ ફ્લેમિંગોસ. અને શું જોવા, વોટ ડીડ ધે કમ ટુ સી, તો ધ ફ્લોક ઓફ ફ્લેમિંગોસ તેને જોવા મળ્યા હતા રાત્રે. હાઉ ડીડ ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય, તે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન વેન રાઇટ ધી ABCD ઓફ ધ ગિવન બોક્સિસ. માં પહેલું છે, ધ બોયસ એન્ડ ગર્લ્સ ક્રોસ ધી ક્યાંથી પસાર થતા, બે ઓફ ખંભાત, એમાં સી ઓપ્શન આવશે. બીજું છે, ધ બોયસ એન્ડ ગર્લ્સ ક્રોસ ધ બે ઓફ ખંભાત વેન, ક્યારે થયા હતા, તો ધેર વોઝ નો ટાઈડ, એમાં એ ઓપ્શન આવશે. ત્રીજું છે, ધે કેમ ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોસ, તો એમાં સી ઓપ્શન આવશે. ચોથું છે, ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ ધ ટેલિસ્કોપ, એમાં બી ઓપ્શન આવશે. પાંચમું છે, વિચ ફોર્ડ ઇઝ યુઝ ટુ ફોર ગ્રુપ ઓફ બર્ડ્સ, એમાં ફ્લોક્સ ઇઝ યુઝ ટુ ગ્રુપ ઓફ બર્ડ્સ, એમાં ડી ઓપ્શન આવશે. ચોથું છે, ઈ વાક્ય છે, ધવલભાઈ વોઝ ઓર્ગેનાઇઝર્સ ઓફ ધીસ ટ્રીપ, ધવલભાઈ છે એ આ ટ્રીપ છે ટૂર લઈ જાય છે, એના ઓર્ગેનાઇઝર્સ છે, એને બધું આયોજન કર્યું છે. આઈ ટોક વિથ હિમ, મેં એની સાથે વાત કરી. આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર,
મેં એની પાસે ઘણા રસપ્રદ કુદરતી બાબતો છે એ શીખવાનો પ્રયત્ન કર્યો. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન લાઇક ધેમ લાઇક હિમ. હું એવો ઓર્ગેનાઇઝેશન છે એ બનવા માટે પ્રયત્ન કરીશ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ બટરફ્લાઈઝ ઇન્સેક્ટ્સ એનિમલ્સ સોઇલ્સ એન્ડ ટ્રીઝ. હું પક્ષીઓ પતંગિયાઓ જીવડાઓ પ્રાણીઓ જમીન અને વૃક્ષો વિશેનો અભ્યાસ કરીશ. તે ઓલ આર લવિંગ પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. તેઓ બધા આ વિશ્વના ખૂબ જ પ્રેમાળ ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. હું સ્કાય ગેઝિંગને વિશે પણ અભ્યાસ કરીશ. આઈ વિલ ટોક માય ફ્રેન્ડ્સ એન્ડ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાતચીત કરીને એક સમૂહ બનાવીશ. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. પહેલે તો અમે બધા જે ગુજરાતની અંદર સરસ મજાના જે સ્થળો આવેલા છે એ અમે શોધી કાઢશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પહેલું છે હુ વોઝ ધ ઓર્ગેનાઇઝેશન અથવા તો હુ વોઝ ધ ઓર્ગેનાઇઝર. તો ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર. બીજું છે વોટ ડીડ ઈવા લર્ન. તો એના જવાબમાં છે ઈવા લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ ધ નેચર. ત્રીજું છે વોટ વિલ ઈવા બીકમ. તો ઈવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. ચોથું છે વોટ વિલ ઈવા સ્ટડી. તો ઈવા વિલ સ્ટડી બર્ડ્સ ઇન્સેક્ટ્સ બટરફ્લાઈઝ એનિમલ્સ સોઇલ એન્ડ ટ્રીઝ. પછી છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ ધી એબીસીડી ઓફ ધ ગિવન બોક્સીસ. પેલું છે ધવલભાઈ વોઝ ખાલી જગ્યા. તો ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર. એમાં ડી ઓપ્શન આવશે. બીજું છે ઈવા લર્ન અ લોટ અબાઉટ ખાલી જગ્યા. તો ઈવા લર્ન અ લોટ અબાઉટ નેચર. એમાં એ ઓપ્શન આવશે. ત્રીજું છે ઈવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. તો એમાં સી ઓપ્શન આવશે. ચોથું છે ઈવા વિલ લર્ન ધી સ્કાય ગેઝિંગ. તો એના જવાબમાં એ ઓપ્શન આવશે. પાંચમો પેરેગ્રાફ છે ઈવા. ધવલભાઈ સેટ ટુ મી વન્સ યુ બી કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. ધવલભાઈ કે એમ ઈવા એમ કહે છે કે ધવલભાઈ મને કીધું કે એકવાર તમે કુદરતના સંપર્કમાં આવી ગયા તો તે તમને વધારે પ્રેમ કરવા માટે તમે એને વધારે પ્રેમ કરવા લાગશો. યુ ઓલ્સો સેડ ધીસ ઇઝ વેરી ગુડ વર્ક. તેણે એમ પણ કહ્યું કે આ ખૂબ જ સારું કાર્ય છે. યુ કેન અર્ન ગુડ મની અને તમે એમાંથી સારા પૈસા પણ કમાઈ શકશો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. અને આ જે જુવાન જે જનરેશન છે બરાબર એના માટેની એક સર્વિસ સેવા પૂરી પાડે છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. અને એ તમારી જિંદગીને છે ને એ થ્રિલરથી ભરી દેશે. ઉત્સાહિત થઈ જશો તમે. આન્સર ધ ક્વેશ્ચન ઓફ ધ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ઓફ રાઇટ એબીસીડી ઓફ ધ ગિવન બોક્સીસ. પહેલું છે ધીસ વર્ક ઇઝ અ સર્વિસ ટુ ખાલી જગ્યા. તો ધીસ વર્ક ઇઝ અ સર્વિસ ટુ ધ યંગ જનરેશન. માં સી ઓપ્શન આવશે. પછી બીજું છે ધીસ વર્ક વિલ મેક લાઈફ થ્રિલિંગ. તો એના જવાબમાં સી ઓપ્શન આવશે થ્રિલિંગ. ત્રીજું છે યુ કેન અર્ન ગુડ મની. તો એમાં જવાબમાં એ ઓપ્શન આવશે. પછી પાછો છઠ્ઠો પેરેગ્રાફ છે ઈવા કે છે ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. બરાબર નામ છે મારા ઓર્ગેનાઇઝેશનનું કે આપણે બધા કુદરત સાથે છીએ. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઈક રતનમહલ જંબુર્દા એન્ડ દ્વારકા. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ એન્જોય યોર લાઈફ. હું મારો મિત્ર અને અમે બધા છીએ અમે આ ટ્રીપને જુદા જુદા ભાગ ગુજરાતના અંદરના છે જે અમને ગમે છે. રતનમહલ જંબુઘોડા અને દ્વારકા એના વિશેની ટ્રીપ છે એ અમે આયોજન કરીએ છીએ. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ એન્જોય યોર લાઈફ. હું આશા રાખું છું તમે બધા અમારી સાથે જોડાશો અને તમારી જિંદગી છે એ માણશો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચનમાં પહેલું છે વોટ વિલ ઈવા એન્ડ હર ફ્રેન્ડ્સ ડુ. તો એના જવાબમાં આવશે ઈવા એન્ડ હર ફ્રેન્ડ્સ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત. બીજું છે વોટ વિલ બી ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તો ધ નાનો ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી ધ ટુગેધર વિથ નેચર. પછી છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ધી એબીસીડી ઓફ ગિવન બોક્સીસ. એમાં છે ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી ખાલી જગ્યા. તો ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. એમાં એ ઓપ્શન આવશે.
પછીનો પેરેગ્રાફ છે સાતમો, નીતિન કે છે આઈ લવ નેચર, હું ખૂબ જ કુદરતને પ્રેમ કરું છું. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, હું છે પ્રદૂષણ મુક્ત જિંદગી જીવવા જીવી મને ખૂબ ગમે છે. સો આઈ વિલ બીકમ એ ફાર્મર, એટલે હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, હું મારો ટાઈમ સમયપત્રક મુક્ત જિંદગી જીવીશ. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ, હું મારી બધી જ ઋતુઓ છે એ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, મારું જે મારું કુટુંબ છે એ સારું ખોરાક છે એ ખાશે, ફ્રેશ એર એટલે સારી હવા લેશે, એન્ડ હેલ્ધી વોટર એટલે તંદુરસ્ત પાણી, બરાબર શુદ્ધ પાણી છે પીશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ બફેલોસ એન્ડ ગોટ્સ, અમે બધા છે એ બરાબર ગાયનો પછી ભેંસ અને બકરી બધાને સાચવશું અને એની રક્ષા કરશું. ધે વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ, તેઓ અમને બધા બરાબર સારું દૂધ આપે છે અને કુદરતી ખાતર પણ આપે છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, પહેલું છે વોટ ડઝ નીતિન લવ, તો એનો જવાબ આવશે નીતિન લવ્સ નેચર. બીજું છે વાય વિલ નીતિન બીકમ અ ફાર્મર, નીતિન વિલ બીકમ અ ફાર્મર બીકોઝ હી લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. ત્રીજું છે વોટ વિલ નીતિન એન્જોય, તો એનો જવાબ આવશે નીતિન વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. ચોથું છે વોટ વિલ નીતિન્સ ફેમિલી હેવ, તો એનો જવાબ આવશે નીતિન્સ ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ ફ્રેશ એર એન્ડ હેલ્ધી વોટર. પાંચમું છે વોટ વિલ નીતિન કીપ, તો એનો જવાબ આવશે નીતિન વિલ કીપ અ શેડ ઓફ કાઉસ બફેલોસ એન્ડ ગોટ્સ. છઠ્ઠું છે વોટ વિલ ધ એનિમલ્સ ગીવ, તો એનો જવાબ આવશે એનિમલ્સ વિલ ગીવ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ ધી એબીસીડી ઓફ ધ ગીવન બોક્સિસ. પહેલું છે નીતિન લવ્સ ખાલી જગ્યા, તો નીતિન લવ્સ નેચર સી ઓપ્શન આવશે. બીજું છે નીતિન લાઇક્સ ખાલી જગ્યા લાઈફ, નીતિન લાઇક્સ અ પોલ્યુશન ફ્રી લાઈફ, એમાં ડી ઓપ્શન આવશે. ત્રીજું છે વેર ડુ ફાર્મર્સ કીપ કાઉસ એન્ડ બફેલોસ, તો એનો જવાબમાં આવશે શેડ એ ઓપ્શન આવશે. પછી આઠમો પેરેગ્રાફ છે નીતિન કે છે આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, હું કુદરતી પાક ઉગાડીશ, શાકભાજી અને ફળો પણ ઉગાડીશ. ધે વિલ મેક પીપલ હેલ્ધી, આ બધું ઉગાડીએ છીએ આપણે ખાઈએ છીએ એટલે લોકો છે એ તંદુરસ્ત રહે છે. ફાર્મિંગ ઇઝ વેરી ગુડ પ્રોફેશન, ખેતી કરવી એ ખૂબ જ સારો વ્યવસાય છે. ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ, ખેડૂત છે એ પોતે કુટુંબની જિંદગી જીવે છે અને તંદુરસ્ત જિંદગી જીવે છે અને સાથે બીજાને પણ તંદુરસ્ત જિંદગી જીવવા માટે આપે છે અને એન્જોય પણ કરે છે જિંદગીને, માણે છે જિંદગી. પહેલું છે વોટ વિલ નીતિન ગ્રો, તો એના જવાબમાં આવશે નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે વોટ કેન અ ફાર્મર એન્જોય, તેમાં આવશે અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ. પછી ત્રીજું છે વોટ કેન અ ફાર્મર ગીવ ટુ અધર્સ, તેમાં આવશે અ ફાર્મર કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. પછી છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ ધી એબીસીડી ઓફ ધ ગીવન બોક્સિસ. તેમના ક્વેશ્ચનના આન્સર છે એ પ્રમાણે લખતા જઈએ, તો પહેલું છે નીતિન વિલ ગ્રો ખાલી જગ્યા ક્રોપ્સ, તો નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, બરાબર એમાં એ ઓપ્શન આવશે. બીજું છે ખાલી જગ્યા ઇઝ અ ગુડ પ્રોફેશન, તો એમાં આવશે ફાર્મિંગ ઇઝ અ ગુડ પ્રોફેશન, એમાં સી ઓપ્શન આવશે. ત્રીજું છે એ ખાલી જગ્યા કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ, તો એમાં આવશે એ ફાર્મર કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ, એમાં ડી ઓપ્શન આવશે. ક્વેશ્ચન બીજો છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ એન્ડ કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ, એમાં જવાબમાં પહેલો આવશે પહેલો પ્રશ્ન છે એમાં સિદ્ધાર્થ વિલ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ, તો એના જવાબમાં આવશે ટ્રુ. બીજું છે સિદ્ધાર્થ વિલ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ, તો એના જવાબમાં ફોલ્સ આવશે. અને સુધારેલું વાક્ય થશે કે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ. ત્રીજું છે સિદ્ધાર્થ લાઇક્સ લેક્ચર્સ, એમાં ફોલ્સ આવશે, એમાં આવશે સિદ્ધાર્થ ડિસલાઇક લેક્ચર્સ. ચોથું છે સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ, એમાં ટ્રુ આવશે. પાંચમું છે સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ, એમાં ફોલ્સ આવશે, એમાં
આન્સર આવશે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલન્સ. છઠ્ઠું છે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ, એમાં ટ્રુ આવશે. સાતમું છે ઇવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, એમાં ટ્રુ આવશે. આઠમું છે ઇવા વિલ નોટ અર્ન ગુડ મની, એમાં ફોલ્સ આવશે. એમાં જવાબમાં આવશે યુવા વિલ અર્ન ગુડ મની. નવમું છે ધ બોયઝ એન્ડ ગર્લ્સ કેમ ટુ સી ફ્લોક્સ ઓફ ઇગ્રીટ્સ, એમાં ફોલ્સ આવશે. ધ બોયઝ એન્ડ ગર્લ્સ કેમ ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમ. દસમું છે યુવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, તો એમાં આવશે ટ્રુ. અગિયારમું છે નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, એમાં ફોલ્સ આવશે. નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. બારમું છે નીતિન લાઇક્સ પોલ્યુશન ફ્રી લાઈફ, એમાં ટ્રુ આવશે. તેરમું છે નીતિન વિલ નોટ એન્જોય ઓલ સેશન્સ, એમાં આવશે ફોલ્સ. જવાબ આવશે નીતિન વિલ એન્જોય ઓલ સેશન્સ. ચૌદમું છે નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, એમાં ટ્રુ આવશે. ત્રીજો પ્રશ્ન છે રાઇટ ધી સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ છે મોહન ખાલી જગ્યા ટેનિસ એવરી ડે, તો મોહન પ્લેસ આવશે, પ્લેનું પ્લેસ ટેનિસ એવરી ડે. પહેલો છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે, તો ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એવરી ડે. બીજું છે ફાધર ખાલી જગ્યા ન્યૂઝપેપર્સ એવરી ડે, તો ફાધર રીડ્સ ન્યૂઝપેપર્સ એવરી ડે. ત્રીજું છે રામજીભાઈ ખાલી જગ્યા બસ, તો રામજીભાઈ ડ્રાઈવ્સ અ બસ. ચોથું છે પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ, તો પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. પાંચમું છે ધ બોયઝ ખાલી જગ્યા ધ રૂમ એવરી ડે, તો ધ બોયઝ ક્લીન ધ રૂમ એવરી ડે. પછી છઠ્ઠું છે હંસાબેન ખાલી જગ્યા ધ ક્લોથિસ, તો એમાં આવશે હંસાબેન વોશિસ ધ ક્લોથિસ. સાતમું છે અ કાવ ખાલી જગ્યા મિલ્ક, તો અ કાવ ગીવ્સ મિલ્ક. આઠમું છે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી ઇવન એવરી આફ્ટરનૂન, તો ધ સ્ટુડન્ટ્સ વિઝિટ ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન. નવમું છે મનુભાઈ ખાલી જગ્યા ધ બેલ, તો મનુભાઈ રિંગ્સ ધ બેલ. દસમું છે મધર ખાલી જગ્યા ફૂડ એવરી ડે, તો મધર કુક્સ ફૂડ એવરી ડે. ચોથો પ્રશ્ન છે રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એમાં એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો દીપક કોચ ધ બોલ, કોચનું કોચ ભૂતકાળનું રૂપ છે. પહેલું છે મીરાબેન ખાલી જગ્યા ક્લોથિસ લાસ્ટ ઇવનિંગ, તો મીરાબેન વોશ્ડ ક્લોથિસ. બીજું છે ફરીદા ખાલી જગ્યા હોમ યસ્ટરડે, કમનું કેમ થઈ જશે, ફરીદા કેમ હોમ. ત્રીજું છે ધ બોયઝ ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ સન્ડે, તો ફ્લાયનું ફ્લાય જ રહેશે ભૂતકાળમાં પણ. ચોથું છે રચના ખાલી જગ્યા રંગોલી યસ્ટરડે, તો ડ્રોનું ડ્રીવ થઈ જશે, ડ્રીવ રંગોલી. પાંચમું વી ખાલી જગ્યા એપલ્સ ઇન ધ મોર્નિંગ, તો વી એ ઇટનું એટ થઈ જશે. છઠ્ઠું છે ધ્યેય ખાલી જગ્યા ટુ જામનગર યસ્ટરડે, ગોનું વેન્ટ થઈ જશે, ધે વેન્ટ ટુ. સાતમું છે ધ પિયોન ખાલી જગ્યા ધ બેલ, તો પિયોન રિંગનું રેંગ થઈ જશે, રેંગ ધ બેલ. આઠમું છે આઈ ખાલી જગ્યા ધેટ શર્ટ યસ્ટરડે, આઈ લાઈક ધ ધેટ શર્ટ યસ્ટરડે. ક્વેશ્ચન પાંચમું છે રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એમાં એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો દીપિકા વિલ કમ હોમ ટુમોરો, તો કમનું વિલ કમ થયું બરાબર. એ રીતના પહેલું છે ધ ગર્લ્સ ખાલી જગ્યા રંગોલી ટુમોરો, તો વિલ ડ્રો બરાબર, ડ્રોનું વિલ ડ્રો. ત્યાર પછી બીજું છે મિતાલી ખાલી જગ્યા હર ફાધર ટુમોરો, તો મિતાલી વિલ કોલ હર ફાધર ટુમોરો. ત્રીજું છે ધે ખાલી જગ્યા ફોર અ પિકનિક ટુમોરો, તો ધે વિલ ગો ફોર અ પિકનિક ટુમોરો. ચોથું છે રાજેશભાઈ ખાલી જગ્યા ધ શોપ ટુમોરો, તો રાજેશભાઈ વિલ ઓપન ધ શોપ ટુમોરો. પાંચમું છે મિસ્ટર પંડ્યા ખાલી જગ્યા અસ અ ન્યૂ લેસન, તો વિલ ટીચ અસ અ ન્યૂ લેસન. છઠ્ઠું છે સાગર ખાલી જગ્યા અસ ટુમોરો, તો સાગર વિલ હેલ્પ અસ ટુમોરો. સાતમું છે ધ ગર્લ્સ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડનર, તો ધ ગર્લ્સ વિલ સ્કીપ ઇન ધ ગાર્ડન. આઠમું છે અમન ખાલી જગ્યા ઓન ધ બ્લેક બોર્ડ, તો અમન વિલ રાઇટ ઓન ધ બ્લેક બોર્ડ. નવમું છે વી ખાલી જગ્યા ફોર અ પિકનિક નેક્સ્ટ સન્ડે, તો વી વિલ ગો ફોર અ પિકનિક નેક્સ્ટ સન્ડે. દસમું છે સુમન એન્ડ લતા ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ, તો સુમન એન્ડ લતા વિલ કુક ઇન ધ ઇવનિંગ. ધેર વિલ બી સાયન્સ ફેર ઇન એટ વિદ્યા મંદિર સ્કૂલ ટુમોરો, સ્ટડી ધેર પ્લાન કેરફુલી. ટીચર શૈલેષભાઈ, સ્ટુડન્ટ મોહન, રવિ, ગીતા. વર્ક રિસ્પોન્સિબિલિટી રજિસ્ટર એન્ટ્રીસ એન્ડ ગીવ નેમ્સ કાર્ડ્સ. ટાઈમ ઇઝ 8 AM to 9 AM. મિતાલીબેન, સ્ટુડન્ટ્સ પૂજા, વિનય, ઉમંગ, અલોટ સ્ટોલ્સ 9 AM to 9:30 AM. રજનીભાઈ, અલી, વંદના, યામિની. એરેન્જ ફોર ટી એન્ડ સ્નેક 11 AM to 11 AM and 3 PM.
દીપાલી બેન, મેઘા, કિરણ, હર્ષ, વેલકમ ગેસ્ટ 9:30 AM. ત્યાર પછી એમાં જે પ્રશ્નો છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધ ટેબલ. પહેલું છે વેર ઇઝ ધ ફેર, એમાં જવાબમાં આવશે ધ ફેર ઇઝ એટ વિદ્યા મંદિર સ્કૂલ. બીજું છે હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ફોર ધ ફેર, 12 સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ફોર ધ ફેર. ત્રીજું છે હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ઓફ ધ ફેર, 4 ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ઓફ ધ ફેર. ચોથું છે વેન વિલ ધ પાર્ટિસિપન્ટ્સ ગેટ ટી એન્ડ સ્નેક, તો પાર્ટિસિપન્ટ્સ ગેટ ટી એન્ડ સ્નેક ઓન 11 AM એન્ડ 3 PM. ફિફ્થ, હુ વિલ અલોટ ધ સ્ટોલ, તેમાં આવશે પૂજા, વિનય એન્ડ ઉમંગ. છઠ્ઠું છે હુ વિલ વેલકમ ધ ગેસ્ટ, એમાં આવશે મેઘા, કિરણ એન્ડ હર્ષ. સાતમું છે હુ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીસ, એમાં આવશે મોહન, રવિ અને ગીતા. આઠમું છે હુ વિલ એરેન્જ ફોર ટી એન્ડ સ્નેક, એમાં આવશે અલી, વંદના એન્ડ યામિની. નવમું છે હુ વિલ ગાઈડ અલી, વંદના એન્ડ યામિની, એમાં આવશે રજનીભાઈ. દસમું છે હુ વિલ ગાઈડ મોહન, રવિ એન્ડ ગીતા, એમાં આવશે શૈલેષભાઈ. અગિયારમું છે હુ વિલ ગાઈડ મેઘા, કિરણ એન્ડ હર્ષ, એમાં આવશે દીપાલીબેન. બારમું છે હુ વિલ ગાઈડ પૂજા, વિનય એન્ડ ઉમંગ, એમાં આવશે મિતાલીબેન. તેરમું છે વેન વિલ ધ ગેસ્ટ અરાઈવ, એમાં આવશે 9:30 AM. ચૌદમું છે વેન વિલ ધ રજિસ્ટ્રેશન બિગન, તો એમાં આવશે 8 AM ટુ 9 AM. પછી બી આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ બેઝડ ઓન ધ આન્સર્સ, એમાં આવશે ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ, રજિસ્ટ્રેશન બિગિન એટ 8 AM, ગેસ્ટ વિલ અરાઈવ એટ 9:30 AM, 12 સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ફોર ધ ફેર, 4 ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ઓફ ધ ફેર, મોહન, રવિ એન્ડ ગીતા, ખાલી જગ્યા ધ એન્ટ્રીસ્ટમાં વિલ રજિસ્ટર ધ એન્ટ્રીસ, ધે વિલ રજિસ્ટર ધ એન્ટ્રીસ ફ્રોમ 8 AM ટુ 9 AM, શૈલેષભાઈ વિલ ગાઈડ ધેમ. પૂજા, વિનય એન્ડ ઉમંગ વિલ અલોટ ધ સ્ટોલ્સ ફ્રોમ 9 AM ટુ 9:30 AM, ધે વિલ બી ગાઈડેડ બાય મિતાલીબેન. અલી, વંદના એન્ડ યામિની વિલ એરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ એટ 11 AM એન્ડ ધેન એટ 9:30 PM ઇન ધ આફ્ટરનૂન, ધે વિલ બી ગાઈડેડ બાય રજનીભાઈ. મેઘા, કિરણ એન્ડ હર્ષ વિલ બી વેલકમ ધ ગેસ્ટ એટ 9:30 AM, ધે વિલ બી ગાઈડેડ બાય દીપાલીબેન. નાવ ક્વેશ્ચન નંબર 7, રાઇટ અબાઉટ ધ 5 to 7 સેન્ટેન્સીસ ઓન ધ ફોલોઈંગ ટોપિક્સ. એમ ફર્સ્ટ છે આઈ વિલ બીકમ, એમાં આવશે આઈ વિલ બીકમ અ ટીચર, અને આન્સરમાં આવશે આઈ વિલ બીકમ અ ટીચર હુ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર, આઈ વિલ અલાઉ ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ કીપ નોઇસ એન્ડ સાઉટ ટુ એન્જોય, આઈ વિલ અલાઉ ધ ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ કમ એટ સ્કૂલ વિધાઉટ યુનિફોર્મ એન્ડ લર્ન ફ્રોમ નેચર. ત્યારબાદ બીજું છે એમાં અ વિઝિટ ટુ એ ગાર્ડન, લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ અ ગાર્ડન, ધ ગાર્ડન ઇઝ નિયર માય હાઉસ, ધેટ ગાર્ડન વોઝ વેરી બ્યુટિફુલ, ધેર વર મેની ટ્રીસ એન્ડ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન, ધેર વોઝ અ ફાઉન્ટેન ઇન ધ ગાર્ડન, ધેર વર મેની સ્લાઇડ્સ એન્ડ સ્વિંગ્સ ઓલ્સો, ધેર વર મેની બેન્ચીસ, ધ ગાર્ડન વોઝ વેરી ક્લીન એન્ડ બિગ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ નાના મોટા દરેક પ્રશ્ન જવાબો જે આ પાઠના લગતા છે તમે જોયા, અને નાના મોટા આવા ઘણા બધા પ્રશ્ન જવાબ છે પરીક્ષામાં પણ પૂછાતા હોય છે, તો આમાંથી ઘણા બધા પૂછાઈ શકે એવા પણ છે મોસ્ટ ઓફ પ્રશ્નો. તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે જે વિદ્યાર્થીઓ નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી, એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા નવા જેટલા વિડીયોઝ મુકાય છે એની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહેશે. આવા અલગ અલગ વિડીયોઝ છે જોતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. સાથે સુધી ન જોયેલા વિડીયોઝ છે ઉપર પ્લેલિસ્ટની અંદર પણ છે ઘણા બધા સ્વાધ્યાયપોથીના અલગ અલગ ધોરણ પ્રમાણેના, આવનારી દરેક પરીક્ષા માટે તે ઉપયોગી પણ થશે. તો એ ન જોયેલો તો એ પણ તમે જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.